એટલે એમાં તમારી વાઈફ તમારી ભાભી એ છે ને તાર બીમાર થઈ જાય છે એવું છે તમને એવું થતું હશે ગોઠવાઈ ને પ્રશ્ન થાય છે ને લોબી વાત છે એટલે હું તમને મોડિન કરું હું છે ને એક બાજુના ગમમાં લગ્ન હતા તે ત્યાં જમણવારમાં જમવા જતો ને તે ત્યાં એક છોકરી હશે આપણે તો નથી જોઈ પણ એને મને ત્યાં જોયો હશે હું પેલું આપણે હાથ ધોવા જઈએ પોણી પીને ચલ્લો કરવા જતો હતો ને ત્યારે મને જોઈ જઈ તો પછી એને હું ગમી ગયો હે તો પછી એને છે ને આખા ગમમાં બધાને ઘેર પૂછી પૂછીને ચોકથી મારો નંબર ગોતી લઈ તો પછી મારામાં તો છે ને રાતે મેસેજ આવ્યો કે આઈ લવ યુ પરપોટા પણ આપણે છે એવું છે કે આપણે હારા ઘરના માણસ છીએ એટલે મી છે ને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈના ઘરની આબરૂ ઉપર એવો ડાયરેક્ટ હાથ ના નંખાય એટલે મી ના રિપ્લાય જ ના કર્યો મેં કીધું હું આર યુ તો પછી મને કહે કે આઈ એમ લાગી મેં કીધું ભાઈ હું તમને નહીં ઓળખતો એટલે તમે મને મેસેજ કરશો નહીં એટલે મન કે આઈ એમ યોર નેબર વિલેજ લિવિંગ એટલે મેં કીધું બધી વાત બરોબર છે પણ હું ઓળખતો નહીં ને એટલે આપણે એ વાત બંધ કરવી પડશે તે પછી એ રહી તો છે ને ગમમાં આવી જાય ને એવું બધું થયું રડતી હશે મારા નોમે તે પછી ચોકથી એને વાયા 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 ગોતી નાખ્યું કે ચાલુ ભાભી છે ને એ પરપોટાને ગમ ન જ છે તે પછી એને ચાલુ ભાભીનો કોન્ટેક કર્યો અને પછી એમના થ્રુ મારા ઘરમાં મોંઘું નખાયું કે ભાઈ મારા પરપોટાની જોડે લગ્ન કરવા છે હું એને પ્રેમ કરું છું અને મારા ઘરવાળા છે ને મને પૂછ્યા વગર કોઈ કરે નહીં એટલે પછી એને કહી દીધું ઘરવાળાએ કે સોડી તારી બધી વાત વ્યાજબી સ તો અમારા છોકરાને પૂછ્યા અગર અમે કશું ના કરીએ તો પછી પેલી છોકરી જતી રહી પછી મારા ઘરવાળાએ મને પૂછ્યું ને એ અલગ વસ્તુ છે પછી મને તો ચાલુ ભાભીએ કીધું કે આ છોકરી તારા માટે એટલી ગોળી થઈ જાય છે ને કે અરે કુએ પોણી ભરવા જાય ને અને અમા ડોલ ખેતર નાના નાના પોણી પરપોટા થાય ને તો કે એ જોઈને તારી યાદ આવે છે પછી વાહણ ઘસવા બે ખબર આમ સાબુથી હું આમ ફેણ કરવાની આદત થઈ છોકરીઓને એટલે આમ કહીને આમ ફુગ્ગો ફૂલાવે ને આમ પરપોટો ફૂલે ને તો અડધો કલાક જોઈ રહે મને તો આ પરપોટા કે મારો પરપોટો દેખાય છે રાત દિવસ રોવા અને મારા જ સપના જોવા તો પછી મને હારી દયા આવી કારણ કે કોઈકની ફિલિંગ્સ હોય ને એ આપણે સમજવી જોઈએ કારણ કે આપણે કોઈની ફિલિંગ ના સમજીએ અને એની હાઈ લાગે ને તો આપણે પછી ડખો પડી જાય એટલે પછી હું ચાલુ ભાભીના ઘેર જો અને મેં કીધું પેલી જે સોડી છે ને એના હું ગમું છું બધું મને ખબર છે તે હું એની ફિલિંગની રિસ્પેક્ટ કરવા માગું છું એટલે મને એ ગમે છે તે હું એની જોડે લગ્ન કરવા રેડી છું તે પછી ચાલુ ભાભે અમાર બેનો મેર પાડી દીધો અને પછી છે ને અમાર બેનું હગું થઈ ગયું એ દાડા થી અત્યાર સુધી અમે એકબીજાના બે ઇંતેહ પ્રેમ કરીએ છીએ તો આટલો કરી સુદાન એટલે અમે છે ને ઝાડા થઈ જાય જાડા ના ઝાડા નઈ સોરી ડેન્ગ્યુ થઈ જશે એટલે તમને કદાચ ગોમમાંથી કોઈ આને એવું ને કે સોડીના જાડા થયા છે તો મનતા નહીં આખી વાત જ ખોટી છે એને ડેન્ગ્યુ થઈ જશે એટલે હવે મારે ખબર કાઢવા જવું હતું કારણ કે મને યાર હાર્ટ તો દુઃખ થાય ને જીવ બને હવે લગ્ન પહેલા છોકરો છોકરી ને ઘેર જાય ને તો સમાજમાં લોકો વાતો કરે કે આ ચેવો કે એમ ઘર જમે બનશે એટલે પછી મેં એવું કીધું કે ચાલુ ભાભી તમે નહીં ખબર કાઢતા હો હોય ચાલુ ભાભી કે હારું જઈ આવું છું હવે એ તો ગોમડામાં રેલો એમને ખબર ના પડે બધી કે કોક લઈને જવું પડે ને એટલે મીમને એમને કીધું તમે બે હો

એ વખતે આપણે ધૂમ મચાવી દઈશું તો સરત લાગી હતી તારા પાર્ટી આલવાની થઈ ને એટલે હું આ સફરજનમાં જ મારી પાર્ટી સમજી લઉં છું એટલે પણ પૈસા તો આપતો જ સફરજન નઈ ના તે ગોમમાં પહેલા પૂછ્યું તો શું કે મી કુના પૈસા લેન કુના રહી જાય ચાલુ ભાભી એ ચાલુ ભાભી ભાભી મને ઓળખી જા

હું એની ખબર કાઢવા જવું કે તમારે ફોન પર વાત કરું બીમાર માણસ ને ફોન અપાય ના એનો આરામ કરવા દેવો પડે ને મારા મગજ થી જ નીકળી જતું તો એક કોમ કરજો એ આરામ કરતી હોય ને તો એના વાર આમ વિખરાયેલા હોય ને અશક્તિથી ઓમ પડી હોય ને ઓમ ઓમ લાર ને કરતે ને એવું બધું હોય ને તો આમ સેલ્ફી પાડીને પછી મને વોટ્સએપમાં મોકલશો પટપટા ભાઈ કે આ માણસ તો તમે બિચારી બીમાર ને સેલ્ફી પાડવા જઉં કે ની તબિયત પૂછવા જઉં છું ના ના એના એના હાચાઉ જો વધો ને આ બધું આપણે તો ભવિષ્યમાં પછી લગ્ન ગ્રંથી થી જોડાય છે એટલે જોડે જ રહેવાનું છે ને પણ આ વસ્તુ ના ભૂલતા એવું ખાસ કહેજો કે પરપોટાએ તારા માટે દિલથી મોકલાયો એટલે શું સારું લાગે સમજા તમે એવું છે કામ કરો પૈસા 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 ના 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 લેવાતા હશે મારાથી એ તો મારો જીવ છે એના એની વસ્તુ ના હું આવી રીતે પૈસા આપતો ને લેતો થઈ જાઉં

ગોમડાની ભાભી ને એડીવાળા ચંપલ તો ગોમડાની ભાભી એડીવાળા ચંપલ ના પહેર્યો આખા ગામે કહી દીધું કે ગોમડાની ભાભી ને એડીવાળા ચંપલ કેમ ગામડામાં રહેતી ભાભી ને એડીવાળા ચંપલ પહેરવાનો હક નહીં હા હું ગામડાની ભાભી છું લિપસ્ટિક લગાવું છું શેરના ઝુમકા પહેરું છું વેક્સ કરાવું છું અપા લિપ્સ કરાવું છું ને આઇબ્રો બી કરાવું છું શું યાર ગામડાની ભાભી છે તો કઈ ના ચાલે આ તમે એના ના જોયું કે હું વોટ્સઅપ યુઝ કરું છું ઓનલાઈન વધારે મેસેજીસ કરું છું શોપિંગ કરું છું એ બધું નહીં દેખાતું તમને લોકોને પણ ના ગામડાની ભાભી એડી વાળા સેન્ડલ પહેર્યા એ બધા ને દેખાઈ ગયું બધો ને દેખાઈ ગયું મી તો જોયું નહીં ભાભી તો બગડ્યો આખો ગોમ જોઈ જો ને હરું મુજ ના જોઈ હક્યો બધું મારી નજર નીચે છે ને બધું ઘણું થઈ જાય છે મારા પત્તો લગાવ પર છે કે આ બધું ચોથી થાય છે સફરજન નું ના ભૂલતો હું જોણકારી લઈને આવું છું બધી એને ખાસ કેજો કે મી મોકલાયું છે હા બગડે છે જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ઈલાઈટ ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો ઈલાઈટ ગુજરાતી ગર્દી ગુજરાતી ઇલાઇટ ગુજરાતી ગર્વથી ગુજરાતી